મોરબી પેટા ચૂંટણીનો જંગ જીતવા માટે ભાજપ દ્વારા પૂરજોશમાં પ્રચાર અભિયાન ચાલી રહ્યું છે અને સ્ટાર પ્રચારકોની ફોજ મેદાને ઉતરી છે, જેમાં આજે મોરબીના મહેન્દ્રનગર ગામની સભામાં કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા પહોંચ્યા હતા. સભામાં ભાજપ ઉમેદવાર બ્રિજેશ મેરજા, પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃત્યા સહિતના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. મોરબી પેટા ચૂંટણીનો જંગ જીતવા માટે ભાજપ દ્વારા પૂરજોશમાં પ્રચાર અભિયાન ચાલી રહ્યું છે અને સ્ટાર પ્રચારકોની ફોજ મેદાને ઉતરી છે, જેમાં આજે મોરબીના મહેન્દ્રનગર ગામની સભામાં કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા પહોંચ્યા હતા. સભામાં ભાજપ ઉમેદવાર બ્રિજેશ મેરજા, પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃત્યા સહિતના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ પેટા ચૂંટણી શા માટે મહત્વની છે તે સમજાવ્યું હતું. આ ચૂંટણી મોરબીવાસીઓ માટે ભલે પેટા ચૂંટણી હોય, પરંતુ દેશ અને ભાજપ માટે બહુ મહત્વપૂર્ણ છે. બ્રિજેશભાઈએ જ્યારે રાજીનામું આપવાનું નક્કી કર્યું ત્યારે બ્રિજેશભાઈને સંપર્ક કરી તેને પૂછ્યું હતું કે શું તમે નરેન્દ્ર મોદીના હાથ મજબૂત બનાવવા માંગો છો? દેશના વડાપ્રધાન જે પાડોશીને આંખ પણ બતાવી શકે છે અને એર સ્ટ્રાઇક કે સર્જિકલ સ્ટ્રાઇક કરવાની પણ હિંમત ધરાવે છે, દેશના વિકાસમાં સહભાગી બનવા બ્રિજેશભાઈ ભાજપમાં જોડાયા છે. જો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વધુ મજબૂત બનાવી ભારતને પરમ વૈભવના શિખર સુધી પહોંચાડવા કટિબદ્ધ છે. પેટા ચૂંટણીનું મહત્વ પણ એટલું જ છે, કારણ કે લોકસભામાંથી ખરડો પસાર થયા બાદ રાજ્યસભામાંથી મંજૂર કરાવવો પડે છે અને રાજ્યસભા સાંસદ ધારાસભ્ય છૂટી મોકલે છે, જેથી મોરબીની જનતા બ્રિજેશભાઈ મેરજાને વિજયી બનાવી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાથ મજબૂત બનાવવા હાકલ કરી હતી અને મતદારો ભાજપ ઉમેદવારને જંગી લીડથી વિજયી બનાવે તેવી અપીલ કરી હતી. પ્રચારની અંદર લોકલ મુદ્દાની પણ ચર્ચા થાય છે, રાજ્યના મુદ્દાની પણ ચર્ચા થાય છે અને રાષ્ટ્રીય મુદ્દાની પણ ચર્ચા થાય છે. લોકશાહીમાં ચૂંટણી પ્રચાર એ વ્યાપક પોલિટિકલ પાર્ટી તરીકે અમારી સિદ્ધિઓ, સરકાર તરીકે અમારી સિદ્ધિઓને ઉપલબ્ધિઓ અમે જનતાના વચ્ચે મૂકીએ છીએ. ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયાનો જમાનો છે. અત્યારે તો અમે પહોંચીએ એ પહેલાં સોશિયલ મીડિયા પહોંચી ગયું હોય છે, ઇલેક્ટ્રોનિક મીડિયા પહોંચી ગયું હોય છે. એના આધારે જનતા પણ ખૂબ વ્યાપક રીતે અવેર પણ છે. મને સંતોષ એ વાતનો થયો કે જનતાનો પ્રતિભાવ એ ખૂબ જ હકારાત્મક છે અને ચોક્કસ રીતે હું પુનઃ કહીશ કે અમે મોરબી વિધાનસભાની ચૂંટણી જંગી બહુમતથી જીતી. કોંગ્રેસની આદત છે, કારણ કે એની પાસે કોઈ પોલિટિકલ મુદ્દા ભારતીય જનતા પાર્ટીની સરકારની સામે નથી, એટલે ખેડૂતોને ગુમરાહ કરવાનું કામ કરે છે. ગામડામાં જાય છે તો ખેડૂતોને એવું કહે છે કે માર્કેટિંગ યાર્ડ એપીએમસી બંધ કરી દેશે, એમએસપીથી ખરીદી સરકાર બંધ કરી દેશે. સચ્ચાઈ એ છે કે દેશના અને રાજ્યનો કિસાન પોતાની જણસ એ દેશના કોઈપણ ભાગમાં વેચી શકે એ માટેનો નિર્ણય મોદી જે કર્યો છે એમાં માર્કેટિંગ યાર્ડ બંધ થઈ જાય એવો કોઈ વિષય નથી. બીજું, કોંગ્રેસ એમએસપીથી ખરીદી કરતી હતી, એનાથી ચાર ગણી ખરીદી અમે ખેડૂતના ઉત્પાદન ખર્ચથી 1.5 ગણી એમએસપીથી કરવાનું ચાલુ કર્યું. મોદીજીએ કહ્યું છે કે નહીં માત્ર રાજ્યમાં પણ દેશમાં ગઈકાલે પણ એમએસપીથી ખરીદી થતી હતી, આજે પણ એમએસપીથી ખરીદી થાય છે અને ભવિષ્યમાં પણ એમએસપીથી ખરીદી થવાની ચાલુ રહેવાની. એટલે કોંગ્રેસ મુદ્દાહીન કોંગ્રેસ છે, કિસાન અને જનતાને ગેરમાર્ગે દોરવાનું કામ કરી રહી છે. સ્વસ્થ લોકશાહી માટે, તંદુરસ્ત લોકશાહી માટે દરેક પોલિટિકલ પાર્ટીને પોતાનો એજન્ડા હોઈ શકે, પરંતુ જનતાને ગેરમાર્ગે દોરવી એ વ્યાજબી નથી. રવિ મોટવાણીનો રિપોર્ટ, મોરબી.